મહાદેવ શંકર જેવા છે. આવા મહાન ગુરુ જે પરમાનંદ ને સાક્ષાત હું વંદન કરું છું. ચક્રકુંડમ મહાકાય સૂર્યકોટિ ક્ષમપ્રભમ નિર્વિઘ્નમ કુરુમેવ દેવ સર્વકાર્યેષુ સર્વદા. શું કહે છે કે વક્રકુંડમ એટલે કે બાકી સુંડ વાળા મહાકાય એટલે કે મોટા શરીર વાળા સૂર્યની જેમ તેજસ્વી સપ્રભ નિર્વિઘ્નમ. શું કહે છે કોઈ પણ આપણા જે કાર્ય છે એ નિર્વિઘ્નમ કોઈ પણ વિઘ્ન ના આવે એવા એ દેવ સર્વ કાર્યમાં તમારી સાથે રહેશે. શું કહે છે બાકી સુંદર વાળા મહાકાય સૂર્યના તેજ વાળા અને કોઈ પણ જે આપણે કાર્ય કરીએ છીએ તો હંમેશા એ કાર્યને સારી રીતે સર્વ કાર્ય બધા સંપૂર્ણ થાય એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પછી છે નમસ્તે સાધે દેવી વીણા પુસ્તક ધારી નમસ્તે લગે નમસ્કાર હે સાધા દેવી હે સરસ્વતી દેવી હું તમને વંદન કરું છું. કયા દેવી તમે જેને વીણાના પુસ્તક ધારણ કર્યા છે વિદ્યારંભ કરિષ્યામિ જ્યારે હું ભણું છું ત્યારે હું સર્વપ્રથમ એની શરૂઆત ક્યાંથી કરું છું તો કે હે વિદ્યાના દેવી પ્રસન્નતા ભવ સર્વદા તમે હંમેશા મારી પર પ્રસન્ન રહીને સર્વદા મને શું કરવાનું તો કે આશીર્વાદ આપવાના માંગે છે. પ્રણેત્રમ જે શ્લોક છે એ શ્લોક તમારે તમારી બુક્સમાં લખીને ભાષાંતર લખવાનું છે એકવાર વાંચવાનું છે જે તમને યાદ રહી જાય. વંદનામાં આગળ જોશું. હવે આવશે ચિત્ર પ્રદાન. ત્યારબાદ ધોરણ છ માં આગળ વધીએ છીએ. પાઠ પહેલો છે ચિત્ર પ્રદાની. એમાં આપેલા જે ચિત્ર જે છે એને સંસ્કૃતમાં કયા નામે ઓળખાય એ જોઈએ છીએ. બળદ આપેલો છે એને વૃષભ કહેવાય, ગધેડો છે એને ગંધર્ભ કહેવાય, ઘેટું છે એને મેષ કહેવાય, નોળિયો છે એને નકુલ કહેવાય, મોર છે એને મયુરહ કહેવાય, કાગડો છે એને કાંક કહેવાય, તાળવું છે એને તાલહ કહેવાય, દીવ દીવો એટલે કે દીપ, વડો એટલે કે ઘટ, પછી છે આપણે સાપ કહીએ છીએ પણ એને સર્પ કહેવાય, મગરને મકરહ કહેવાય, દેડકાને છે મંડુક. આગળ વધીએ છીએ ચિત્રપદાની બે. આપણને એમાં નામ આપેલા છે બાલિકા ટેબલ છે ઉત્પીઠિકા, બેલ છે તો એને લતા કહેવાય, થાળી છે એને સ્થાલિકા કહેવાય, પછી છે આપણે કહીને કે પુષ્પદાની એટલે જે વાસ હોય ફૂલનો એ પોટ, ત્યારબાદ સાટિકા સાડીને, ત્યારબાદ પેટી પેટિકા ચકલીને ચટકા, નદીને નદી, ચૂલાને ચૂલી, ઘડિયાળને ઘટી અને ચાવીને શું કહેવાય કુચિકા. આગળ વધીએ છીએ ચિત્રપદાની ત્રણમાં આપેલો છે રત્ન છત્રમ પુષ્પમ અરુકમ ધન પુસ્તકમ લશુનમ સીવનયંત્રમ વિમાનમ લોકાયાનમ કૃષ્ણ ફલકમ સત્કમ. બરોબર. આગળ ચિત્રપદાની ચારમાં જોઈએ છીએ અંડકની ગ્રાન આભૂષણ કરદીપમ ચમસહ, ત્યારબાદ જે આપણે લવિત્રમ ઔકારિકા શુચિકા પીપલિકા ગણનયંત્ર દ્રોણી બીજ. નેક્સ્ટ પછી આપણે આગળ વધીશું.